नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો કેટ વિનુસ ગુજરાતી, હું છું આપની સાથે નિષ્ઠા। જનતાનો જજમેન્ટ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે, જનતા શું ઈચ્છે છે, જનતાની કયા પ્રકારની સમસ્યા છે, સ્વાભાવિક છે। આજે કેટ વિનુસ ગુજરાતીની ટીમ આવી પહોંચી છે ભુજ ખાતે, અને અહીંયાની પ્રજા શું ઈચ્છે છે તે અહીંયા જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ખરેખર અહીંયા જ્યારે રાજકારણમાં ગરબો આવતો દેખાઈ રહ્યો છે, અને બીજેપી પાર્ટી, કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી હોય, ત્રણેય ત્રણ પાર્ટીઓ તરફથી તંતુડ મહેનત કરવામાં આવતી હોય છે। ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન હોય છે ત્યારે મહત્વપૂર્ણ આ બધી જ બાબતો આવરી લેવામાં આવતી હોય છે। ખરેખર આજે અમે અહીંયા ભુજનું ઓળખ સમાન, એટલે કે કહેવાય છે કે અહીંયાનું નાક સમાન તળાવ અહીંયા અમે આવી પહોંચ્યા છે। આ ભુજનું પાછળ, મારી પાછળ જે છે એ હંમેશા તળાવ છે, અને અહીંયા ઠેર ઠેર લોકોનો જમાવડો જોવા મળે છે। અને આપ જુઓ કે આ ભુજની એક ઓળખ છે, અને ભુજનું નાક સમાન આ તળાવ એટલે કે હમીરસર તળાવ છે। અહીંયા સાંજના સમયે લોકોનો જમાવડો જોવા મળતો હોય છે, અને લોકો એક સાથે મળતા હોય છે અને ચર્ચા વિચારણા કરતા હોય છે। આ એક પિકનિક સ્પોટ તરીકે પણ ઓળખાય છે પ્લેસ। ત્યારે અહીંયાની જનતા શું ઈચ્છે છે આવો જાણીએ, તેઓના મંતવ્ય શું છે તે પણ જાણીએ, સ્વાભાવિક છે કે આ મુદ્દા પણ જાણવાના ખૂબ જ મહત્વપૂર્ણ બાબત જણી આવે છે તેના અનુસંધાને। આવો અહીંયા, એટલે અહીંયાની બાબતોને લઈને આપણે ચર્ચા કરીએ। આપનું નામ જણાવો। દિવાણી ભક્તિ। શું લાગે છે અહીંયા વિકાસ કેવો થયો છે ભુજમાં? સારો થયો છે। આપનું નામ જણાવો। ભગત વિજયા। કેવું લાગે છે અહીંયા બીજેપી પાર્ટી, કોંગ્રેસ કોણ આવી શકે છે? બીજેપી પાર્ટી। કયા રીતે આ વખત બીજેપી પાર્ટી આવી શકે છે, કઈ રીતે આવી શકે ને? 27 વર્ષ થી રાજ ચાલે છે ને, અહીંયા આવી શકશે બીજેપી। એટલે કે ફરીથી બીજેપી પાર્ટીનો પરચમ આ વખતે જોવા મળશે? હા, મળશે જ, ચોક્કસ જોવા મળશે। એટલે અહીંયા એકંદરે બીજેપી પાર્ટી તરફ વધારે દબદબો જોવા મળે છે, અને એવું કહેવાય છે કે આ પાટનગર કચ્છનું, એટલે અહીંયા ઠેર ઠેર ક્યાંક ને ક્યાંક લોકો જોવા મળતા હોય છે। આવો અહીંયા જાણીએ કે લોકોના મંતવ્ય શું છે। આપનું નામ જણાવો। ભગત અશ્વિન। શું લાગે છે અહીંયા કેવો વિકાસ થયો છે? ખૂબ જ સારો છે, અને ભુજમાં ગંદકી ક્યાંય પણ ગંદકી નથી, રસ્તાઓ એકદમ સારામાં સારા છે, અને બધી જગ્યાએ ખૂબ સારું છે, વિકાસ સારો છે। છેલ્લા 5 વર્ષમાં કેટલા કામો થયા છે જેના કારણે ભુજની ઓળખ અલગ જ ઊભી થાય? ઘણા બધા છે, મોદી સાહેબે ખૂબ જ વિકાસ કર્યો છે, કારણ કે વિશ્વ સ્તરે કચ્છનું નામ આજે ગુંજી રહ્યું છે, રણોત્સવ હોય કે ગમે તે, હવે લગભગ G20 ની સમિટ પણ અહીંયા કચ્છમાં થવાની છે, એટલે એ ખૂબ જ સારામાં સારું છે, ખૂબ જ સારો વિકાસ છે। ચોક્કસ અહીંયા ખૂબ જ સારો વિકાસ થઈ રહ્યો છે તેવું જાણવા મળ્યું છે। આવો અહીંયા ચર્ચા કરીએ, લોકો નાસ્તાની મજા લેતા હોય છે, પરંતુ તેમની સાથે તે સમય પણ ચર્ચા કરીએ, વાર્તાલાપ કરીએ। આ એવો સમય છે, સમય સાંજ છે, અને જબરદસ્ત અહીંયા માહોલ જોવા મળે છે, અહીંયા ચર્ચા કરીએ। આપનું નામ જણાવો। રોબિન ઠક્કર। રોબિનભાઈ, શું લાગે છે આ વખતે કેવો વિકાસ થયો છે? વિકાસ બેન સારો થયો છે, આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, એ મને એમ નથી લાગતો કોઈને આગળ આવવા દે, જીત હાંસલ કરે છે, એટલે કે અહીંયા ગઢ કહી શકાય છે। અહીંયા ચર્ચા કરીએ, ખરેખર રઢિયામનું વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે। દાદા, આપનું નામ જણાવો। નારાયણજીભાઈ રાઠોડ। શું લાગે છે દાદા, કેવો વિકાસ થયો છે પહેલા કરતા? પહેલા કરતા ઘણું સારું છે, ઘણું સારું છે। બીજેપી પાર્ટી કે કોણ કોણ આવી શકે, કોણ લાગે છે? કોઈનો ચાન્સ નથી, ભાજપ સિવાય કોઈનો ચાન્સ નથી, ભાજપ સિવાય કોઈનો ચાન્સ નથી, એટલે ક્યાંક ને ક્યાંક લોકો કહી રહ્યા છે કે ભાજપ સિવાય કોઈનો ચાન્સ નથી, અને એકંદરે કહી શકાય કે આ જે બધી જ બાબતો આવરી લેવામાં આવી હતી હશે, સ્વાભાવિક છે કે આ મુદ્દા એવા છે। ખરેખર અહીંયા આ બધા જ મુદ્દાને આવરી લેવાનો એક પ્રયાસ છે, અહીંયાથી જાણીએ। આપનું નામ જણાવો। કમક્ષા ગોસ્વામી। શું લાગે છે અહીંયા કેવો વિકાસ થયો છે, શિક્ષણને લઈને, આરોગ્યને લઈને કેવો વિકાસ છે? ઘણો સારો વિકાસ છે, ઘણો સારો વિકાસ છે। સરકાર પાસે કયા પ્રકારની આશા અપેક્ષા છે? યસ, હજી પણ થોડો હેલ્થ માટે કોઈ વધારે વિકાસ કરવામાં આવે,
ખાસ કરીને બાળકોના શિક્ષણ માટે કરવામાં આવે તો વધારે સારું રહેશે. ચોક્કસથી, એટલે કે બાળકોના શિક્ષણને લઈને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવે તો પણ એક સારી બાબત જોવા મળશે. અહીંયા આરોગ્યનો પ્રશ્ન પણ તેમણે જણાવ્યું છે કે તેઓ મુદ્દા પર ફોકસ કરે સરકાર તો આવનારા 5 વર્ષ માટે ખૂબ જ સારું રહેશે. દરેક લોકોની સાથે ચર્ચા કરી, કારણ કે અહીંયા પ્રજાનું મંતવ્ય જાણવાનો પ્રયત્ન કરી સ્વાભાવિક છે, કારણ કે પ્રજાના મંતવ્ય હશે ત્યારે જ આપણે જાણી શકીશું કે અહીંયા કઈ પાર્ટીનો દબદબો છે, કઈ પાર્ટી શું ઈચ્છે છે. અહીંયાથી જાણીએ, કારણ કે ખરેખર લોકોનો જમાવડો એટલો બધો જોવા મળે છે, કેટલાક લોકો તો અહીંયા ઉભા પણ છે. આપનું નામ જણાવો. પ્રકાશ પારેખ. પ્રકાશભાઈ, શું લાગે છે આપને અહીંયા કેવો વિકાસ થયો છે 5 વર્ષમાં? બહુ જબરદસ્ત અને બહુ સરસ. એટલે બીજેપી 99.99% બીજેપી જ આવશે. એટલે અહીંયા જો બીજેપી પાર્ટીના કોઈ પણ કામો ના થયા એવું કે આપને દેખાય હોય તો? ના, એવું તો નથી, પણ અત્યારે આટલા વર્ષોથી રૂલિંગ છે અને સારું એવું કામ કરેલું છે. બાકી નો ડાઉટ, સંતોષ તો કોઈ નથી પણ ના થઈ શકે ક્યારે પણ. જી, સંતોષ તો કોઈના પણ ના થઈ શકે, એટલે અહીંયા એક સરસ મજાની વાત પણ રજૂ કરે છે. આરોગ્યને લઈને અહીંયા પ્રશ્નો સતાવતા જોવા મળ્યા છે કે શિક્ષણને લઈને? ના, બંને રીતે સારું છે. શિક્ષણનું પણ સારું છે અહીંયા કને. ગુજરાતમાં કોઈ એવી કોઈ પ્રોબ્લેમ નથી કચ્છમાં, અને આરોગ્યનું પણ બહુ સારું છે. ચોક્કસથી, એટલે અહીંયા બંને રીતે સારું છે તે જ બાબતો સ્પષ્ટથી જોવા મળે છે. આપ થોડા નજીક આવો, આપની સાથે ચર્ચા કરીએ. ઠીક છે, આપનું નામ જણાવો. રાજુભાઈ. રાજુભાઈ, શું લાગે છે આ વખતે કોણ આવી શકે તેમ છે? બીજેપી. એટલે અહીંયા આવનારા 5 વર્ષમાં બીજેપી પાર્ટી આવે તો શું કામ કરી શકે તેમ લાગે છે? બધું બરોબર જ થાય છે બેન, ને બીજેપી બરોબર કરે જ પણ છે. ચોક્કસથી, એટલે કામ તો બધું બરોબર છે, બીજેપી પાર્ટી જ આવી શકે તેવું લાગે છે. આવો આગળ ચર્ચા કરીએ. ત્યાં મહિલાઓ પણ ઊભી છે, તેમની પાસે પણ જાણીએ તેઓના મંતવ્યો. કારણ કે મહિલાઓને તો આ વખતે બજેટ લઈને ઘણા બધા પ્રશ્નો હતા, ત્યારે તેઓના મુદ્દા અંગે પણ ચર્ચા કરી. એવા મુદ્દા જોવા મળી રહ્યા છે કે જે કોઈ વિચાર્યા પણ નહીં હોય, કારણ કે કોંગ્રેસ તરફથી તો ઘણા બધા મુદ્દા લેવામાં આવે છે, સ્વાભાવિક છે કે તે મુદ્દા તો હોય જ. આપનું નામ જણાવો. ભારતી. ભારતીબેન, શું લાગે છે અહીંયા કેવો વિકાસ થયો છે? બહુ જ સારો. બહુ જ સારો. અને આવનારા 5 વર્ષમાં કેવો વિકાસ આપ જોવા માંગો છો ભુજની અંદર? ટોપ ઓફ ધ હાઈ. ટોપ ઓફ ધ હાઈ. અહીંયા એકંદર કહેવામાં આવ્યું છે કે આવનારા 5 વર્ષની અંદર ખૂબ જ વિકાસ સારો થાય તેવી અહીંયા આશા અપેક્ષા જોવા મળે છે. જો કે હમીરસર તળાવ છે અને અહીંયા લોકો આવી રીતે પરિવાર સાથે નાસ્તા કરતા હોય છે, એક આનંદ અનુભવતા હોય છે, મનોરંજન એકઠું કરતા હોય છે. આવો જાણીએ. બા, તમારું નામ શું છે? મધુબેન. મધુબા, શું લાગે છે કોણ આવી શકે તેમ છે? નવી છું, કર્ણાટકથી આવી. કર્ણાટકથી આવ્યા છો? અરે વાહ. આપનું નામ જણાવો. સાઈન. શું લાગે છે અહીંયા કોણ આવી શકે તેમ છે? ચોક્કસ, એટલે કે હમીરસર તળાવ એવું કે અહીંયા લોકો દેશ વિદેશથી બહારથી ફરવા આવતા હોય છે, એટલે કે આની ઓળખ કેવી મોટી હશે તે અહીંયા જોવા મળે છે. એટલે એકંદરે આ જે બાબત પણ અહીંયા નોંધવા લાયક છે કે અહીંયાની ઓળખ એટલા જ માટે કહેવાય છે હમીરસર તળાવ. લોકો અહીંયા ફરવા માટે પણ આવતા હોય છે અને આ એક પ્રવાસન સ્થળ તરીકે ખીલ્યું ઉઠ્યું છે. સ્વાભાવિક છે કે અહીંયા આ ભાઈ છે તેમની પાસે પણ જઈએ, તેઓના મંતવ્યો પણ જાણીએ, કારણ કે તેઓને પણ ઘણા બધા પ્રશ્નો હશે. આપનું નામ જણાવો. વિપુલ ગજ્જર. વિપુલભાઈ, શું લાગે છે કે કયા પ્રશ્નો છે? મોંઘવારી, બેરોજગારીના મુદ્દા જોવા મળે છે. જી મેડમ, થોડું ઘણું છે પણ સારું છે એમ અત્યારે. ચોક્કસથી, એટલે બીજેપી પાર્ટી કોંગ્રેસ કોણ આવી શકે તેમ છે? મેડમ, હાલ તો પ્રવાહ જોઈને બીજેપી જેવું લાગે છે. પ્રવાહ જોઈને બીજેપી. જી મેડમ. જી ચોક્કસથી, એટલે પરંતુ જો પાછલા 5 વર્ષની વાત કરીએ તો કયા કામો થયા છે? બીજેપી પાર્ટી તો છેલ્લા 3 ટર્મથી છે. જી મેડમ, કામમાં તો અત્યારે પેલું આપણે તો નેટવર્ક છે, સોશિયલ મીડિયા છે, એ વધારે એક્ટિવ થઈ ગયું છે. સાથે જો જોવા જઈએ તો સામે બીજી ઓપોઝિશન પાર્ટી જરૂરી છે, કારણ કે પ્રેશર હોય તો જ કામ થવાનું છે. જી મેડમ. પછી વિકાસની વાત આવે છે તો પછી ઉમેદવારો શા માટે અહીંયા બદલાય છે? મેડમ, એ તો પાર્ટીની વાત છે. પાર્ટીની વાત છે. અહીંયા એક કહેવાય છે કે જવાબ ખૂબ જ જબરદસ્ત મળતા દેખાઈ રહ્યા છે. આવો કેમેરામેનને કહીશ કે આગળ ચર્ચા પણ કરીએ. સ્વાભાવિક છે કે આ બધા જ મુદ્દાને આવરી લેવાનો પ્રયત્ન કરીએ. આ મુદ્દા એવા છે, મોંઘવારી બેરોજગારીના મુદ્દા છે. કેટલાક લોકો અત્યારે રાજકારણના માહોલમાં એટલા જબરદસ્ત ગરમાઈ ચૂક્યા છે, કારણ કે આ મુદ્દા એવા છે કે જે કોઈએ વિચાર્યું પણ નહીં હોય, અને સ્વાભાવિક છે કે આ મુદ્દા એટલા જ માટે જોવા મળી રહ્યા છે. આ મુદ્દાને લઈને અહીંયા પણ જઈએ કે તેઓ શું વિચારે છે ખરેખર આ મુદ્દા, કારણ કે આ એવા મુદ્દા અહીંયા જોવા મળી રહ્યા છે.
આપનું નામ જણાવો. રાજનગીરી આવી ગોસ્વામી. શું લાગે છે આ વખતે કોણ આવી શકે તેમ છે? 50-50 લાગે છે અત્યારે તો, એમ લાગે શકે કે ભાજપ આવી શકે. 50-50 લાગે છે. અને અહીંયા કેટલા ગામો થયા છે વિકાસના? વિકાસના સારા એવા ગામો છે, જેમ કે કોઈ પણ રિનોવેશન હોય તો એ સ્પીડમાં થઈ જાય છે. ગયો ગયો સ્વાભાવિક છે કે આવા મુદ્દા એટલા માટે જોવા મળતા હોય છે કે લોકો એકબીજા સાથે જે ચર્ચા કરતા હોય છે તેમાં આ રાજકારણ નો મુદ્દો પણ ક્યાંક સૌથી ટોપ ઓફ ધ મોસ્ટ રહ્યો છે. આવો આગળ ચર્ચા કરી, કારણ કે અનેક લોકો અહીંયા દસારો ચાબડ છે. આપનું નામ જણાવો. રશ્મિભાઈ પંડ્યા. શું લાગે છે અહીંયા કેવો વિકાસ થયો છે? સારો છે. સારો થયો છે એટલે આ વખતે કોણ આવી શકે તેમ છે? બીજેપી પાર્ટી, કોંગ્રેસ? મને તો ભાજપ નું લાગે. હવે આ ભાજપ ની વાત આવે, ઉમેદવાર બદલવા શા માટે પડ્યા તે પણ અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે. વારા પરથી ઉમેદવાર બદલવો પડે ને, એમ તો વારા પરથી ચાન્સ આપવો પડે બધાને. ચાન્સ આપવો પડે બધાને, એટલા માટે આવું કરવું પડે છે. આ એક ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરવા માટેનું સ્થળ છે. સ્વાભાવિક છે કે આવા જ મુદ્દા અહીંયા જોવા મળતા હોય છે, એટલા માટે અહીંયા આ અલગ જ ઓળખ અને કેટીવી ન્યૂઝ ગુજરાતીની ટીમ એટલા જ માટે આ સ્થળની મુલાકાત લેવા માટે આવી પહોંચી. અહીંયા શું છે પરિસ્થિતિ, અહીંયાનો ચિતાર જાણવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે આવી જ પરિસ્થિતિના આધી ને આવનાર 5 વર્ષ માટે કોને ખોબલે ખોબલે વોટ અપાય છે તે પણ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. અહીંયા પણ જનતા બેઠી છે, તેમની પાસે જઈએ. આપનું નામ જણાવો. ધીરજ ગઢવી. શું લાગે છે કે કેવો વિકાસ થયો છે અહીંયા? બહુ અંદાજ નથી, બહુ ટાઈમ થી નથી, નવા જ આવ્યા છે. નવા જ આવ્યા છે, પરંતુ આપ જેટલા સમય રહ્યા અહીંયા કેવું લાગે છે આપને? યોગ્ય સ્થળ છે આ રહેવા લાયક? રહેવા લાયક સ્થળ તો છે, મીડિયમ છે. સ્વાભાવિક છે કે એવા મુદ્દા છે કે જેને સમજવા પડે છે, એક સાથે સંકળાયેલા છે. આરોગ્ય હોય, શિક્ષણ હોય કે કોઈ પણ મુદ્દો હોય. આપનું નામ જણાવો. દિનેશ. દિનેશભાઈ, આ બીજેપી પાર્ટી, કોંગ્રેસ કોણ આવી શકે આ બેઠક પર? હવે ઈ તો પછી ખબર પડશે બેન. પણ વિકાસ થયો છે અહીંયા? હા, વિકાસ ફૂલ થયો છે. ચોક્કસ છે વિકાસ અહીંયા થયો છે એવું તો તેમનું મંતવ્ય છે. ચોક્કસ છે, આ બધા જેવા મુદ્દા છે કે જે સ્પર્શતા જોવા મળ્યા છે, વિકાસના મુદ્દા. આવો વડીલો પાસે જાણીએ, વડીલોની પણ અલગ ભાષા હોય છે. અહીંયા સિનિયર સિટીઝન્સ નો જમાવડો છે, પાછળ હમીરસર તળાવ છે અને પાળીએ વડીલો બેઠા છે. એવું લાગે છે કે પોતાના યુવાની વયના સમયને યાદ કરતા હોય, મિત્ર વર્તુળ હોય તેવું છે. અત્યારે પણ 16 વર્ષના છે એવું કહેવામાં આવે છે. આપનું નામ જણાવો. મારું નામ ફિરોજભાઈ શેખ. શું લાગે છે વિકાસ થયો છે અહીંયા? કાંઈ નથી, આમાં પાણી આવ્યું છે, બાકી કાંઈ વિકાસ નથી. બીજેપી આ ઉમેદવાર બદલ્યા તેનું કારણ શું લાગે છે? ઈ આપણને કાંઈ આ રાજકારણમાં નો ઇન્ટરેસ્ટ. એટલે અહીંયા આપ જે આવ્યા શિક્ષણને લઈને, આરોગ્યને લઈને, આપને ખબર છે કે આ મુદ્દા છે અહીંયા સૌથી મોટા? ઘણા મુદ્દા છે, જો બેકારીઓ છે, બીમારીઓ છે, પછી કાંઈ સગવડ કાંઈ નથી, મોંઘવારી છે, એ તો આપને ખબર હશે. પણ શું કરો, અમને બોલાવો તો ધકાવે અવાજ રોવું આવે. ચોક્કસ છે અહીંયાથી જાણીએ. ચોક્કસ છે, ચોક્કસ છે. આપનું નામ? ચોક્કસ છે, ચોક્કસ છે, ચોક્કસ થી, ચોક્કસ થી. ભૂજ આવી એટલે દાબેલી તો ચોક્કસ પડે ખાઈએ. ચોક્કસ થી. આપનું નામ તો જણાવો. પણ અમારો આ જ મુદ્દા છે. આ જ મુદ્દા છે એટલે દરેક નું મંતવ્ય આ છે કે આ જ મુદ્દા છે. સરકાર માય બાપ જે પેન્સિલ ડેજ ને ખાઈ મોજ કરી બેઠા છે, બાકી કોઈ પક્ષ થી લેવા દેવા નથી. જે આવી અમારા માય બાપ સરકાર, જે આવે તેની સાથે કોઈ અહીંયા કોઈ બીજી રીતે અહીંયા નથી જોવા મળતું. કારણ કે રાજા પસંદ કરવા માટે ક્યાંક ને ક્યાંક લોકોનો ઓછો ઇન્ટરેસ્ટ પણ જોવા મળે છે. આ એવા મુદ્દા પણ જોવા મળે છે, સ્વાભાવિક છે કે આ મુદ્દા જોવા મળે. લાલજી બાબુલાલ. લાલજી બાબુલાલ, શું લાગે છે અહીંયા કેવો વિકાસ થયો છે? સારામાં સારો વિકાસ થયો છે. શિક્ષણ, આરોગ્ય અને આ બધા જ મુદ્દા બધી રીતે સારામાં સારો વિકાસ થયો. તો પછી બીજેપી પાર્ટી ઉમેદવાર શા માટે બદલ્યા? ઈ ખબર નથી આપણે. ચોક્કસ છે. દાદા આપનું નામ જણાવો. મારો ઉમેદલાલ સામજી. શું લાગે છે અહીંયા કે કેવો વિકાસ થયેલો છે છેલ્લા 5 વર્ષમાં? કઈ નથી થયો. કઈ નથી થયો,
તો પછી આ વખતે વોટ કોને અપાશે? ભાજપને. જો વિકાસ નથી થયો તો પછી ભાજપને કઈ રીતે વોટ અપાશે? અમે પહેલા જૂના જમાનાથી ભાજપમાં છીએ. જૂના જમાનાથી ભાજપમાં છે એટલે પછી પણ જિલ્લા ત્રણ ટર્મથી તો બીજેપી પાર્ટી આવે છે અહીંયા તો. એ જ બીજેપી ભાજપને કહેવાય? હા તો એમ તો કહું છું. તો પછી 5 વર્ષના કામોને લઈને ચર્ચા કરી તો આપ તો ના પાડો છો? કામ કઈ નથી કર્યો. કામ ક્યાંય નથી કર્યું પરંતુ બીજેપી પાર્ટી ખાડા પડ્યા છે. હાલો એને બતાવી એને આવે ને તો એને ચોક્કસથી કામ નથી થયા. પરંતુ એક કહેવાય છે ને કે પાર્ટી તરફનો પ્રેમ અહીંયા છલકાતો જોવા મળે છે. એવા મુદ્દા અહીંયા જોવા મળે છે કે કામ ભલે ન થાય પરંતુ બીજેપી પાર્ટી માટે હંમેશા તેઓ વોટ આપતા રહેશે. આવો મુદ્દો અહીંયા જોવા મળે છે. ખરેખર આવા મુદ્દા એટલા માટે જોવા મળે છે. આવો અહીંયા પણ જઈએ. કેટલાક લોકો અહીંયા પણ બેઠા છે. યુવાનો સાથે ચર્ચા કરીએ. આપનું નામ શું છે? જીત પટેલ. જીતભાઈ શું લાગે છે કે શિક્ષણના પ્રશ્નો અહીંયા જોવા મળે છે? અહીંયા યુવાનો માટે કોઈ ફેસિલિટી ઊભી કરી કે જેના કારણે શિક્ષણનું સ્તર વધે? હા. કયા પ્રકારની સુવિધા છે અહીંયા? અહીંયા સ્કોલરશિપ મળે છે સ્ટુડન્ટને. એવા અનેકવિધ કાર્યક્રમો થાય છે, ખેલમહાકુંભ કે એનામાં સ્ટેજ મળે છે સ્ટુડન્ટને. અને આરોગ્યનું અહીંયા પ્રમાણ કેવું છે? પ્રોપર છે? હા, ક્યારેક ચેકિંગ તબીબી સારવાર આવે. અને આ આમ તો ભુજની ઓળખ છે આ હમીરસર તળાવ, પરંતુ અહીંયા સ્વચ્છતાના પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. આ તમને ક્યારે ક્યાંક પ્રશ્ન ઉઠી રહ્યા છે? હા, સ્વચ્છતા તો જરૂરી છે, પણ અમે તો અહીંયાના નથી, અમે બહારથી જ છીએ, પણ અહીંયા ભણવાને અહીંયા અમે રહીએ છીએ, સ્ટુડન્ટ જ છીએ અમે. એટલે વિદ્યાર્થીઓ અહીંયા આવે છે, તેમને ક્યાંક ને ક્યાંક સ્વચ્છતાના પ્રશ્નો તો અડચણરૂપ બનતા દેખા રહ્યા છે. આવો અહીંયા પણ જઈએ, અહીંયા પણ ચર્ચા કરીએ. અહીંયા પણ એક વડીલ છે, આપશી સાથે વાત કરવા માંગે છે. આપનું નામ જણાવો. મહેશ સોલંકી. મહેશભાઈ શું લાગે છે, અહીંયા ધંધા પાણી બરોબર ચાલે છે? એકદમ બહુ સરસ. બરોબર ચાલે છે? રોજગારી ને મોંઘવારી ના પ્રશ્નો છે? ના, કઈ જ નથી. કઈ જ નથી તો પછી વિકાસ કેવું અહીંયા ગુગવતો જોવા મળે છે? ના ના, વિકાસ એકદમ બરોબર છે. વિકાસ એકદમ બરોબર છે એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક મિશ્ર પ્રતિસાદ મળતો દેખાઈ રહ્યો છે. શું કહો છો? મને કહો, ઘણો બધો વધી જ ગયો છે. સફેદ રણ છે, પછી ભુજ ના આપણે નવો બન્યો છે આપણે, અને કચ્છ મેમોરિયલ છે. કચ્છમાં બધી બાજુ વિકાસ સારો જ છે. માંડવી છે, માતાનો મઢ છે, એટલે બધો વિકાસ અહીંયા થયો છે. આ ભાઈ તો ઘણી બધી ચર્ચા કરી કે માંડવી છે, પછી અહીંયા જે રીતે માતાનો મઢ છે, દરેક જગ્યાએ પ્રવાસન સ્થળ તરીકે ખીલતું આ શહેર છે. અને આ ઓળખ અહીંયા જોવા મળે છે. દેશ વિદેશથી અહીંયા લોકો આવતા હોય, પધારતા હોય, અહીંયા જે સંસ્કૃતિને સાથે લઈને ચાલનારા લોકો જોવા મળતા હોય છે. સ્વાભાવિક છે કે આ બધા જ મુદ્દા આવરી લેવામાં આવતા હોય છે, કારણ કે જે રીતે અહીંયા પ્રજાના મત પણ જોવા મળી રહ્યા છે. આવો અહીંયા પણ જાણીએ કે તેઓ શું ઈચ્છે છે. કેટીવી ન્યૂઝ ગુજરાતીની ટીમ 24 કલાક પ્રજાના મત જાણવાનો પ્રયત્ન કરે છે, અને આવનારા 5 વર્ષ માટે પ્રજા કોને પસંદ કરે છે તે જાણવાનો પ્રયત્ન અહીંયા કરવામાં આવી રહ્યો છે. આપનું નામ જણાવો. અખિલેશ પ્રજાપતિ. શું લાગે છે કે રોજગારી અને મોંઘવારીના પ્રશ્નો અહીંયા જોવા મળે છે? મોંઘવારી તો અહીંયા ઘણી છે. મોંઘવારી ઘણી છે તો પછી 5 વર્ષ માટે કોને વોટ આપી શકાય તેમ છે? હવે હું એવો કઈ ખ્યાલ નથી કહી શકતા, પણ આપણો અહીંયા આપણે મત દેતા નથી. મારો ગામમાં છે મધ્યપ્રદેશમાં, એટલે અહીંયા અમને કઈ અનુભવ નથી. ચોક્કસથી ચોક્કસથી. એટલે બહારથી લોકો આવતા હોય છે અને તેમના કારણે તેઓની અલગ જ એક ઝોનરા પડી જાય છે કે તેઓ અહીંયા વોટ નથી કરી શકતા, પરંતુ તેમને ક્યાંક મોંઘવારીનો પ્રશ્ન તો છેડી જ રહ્યો છે. આપને સાઈડમાં કહીશ કે આપની સાથે પણ આવીશ. આપનું નામ જણાવો. ધર્મેશ કુસાઈ. ધર્મેશભાઈ કેવો વિકાસ થયો છે, કેવું લાગે છે અહીંયા ભુજની અંદર? પાણીપુરી વાળા ભાઈ પણ છે, તેમની પાસેથી પણ જાણીએ, કારણ કે મહિલાઓને તો સૌથી પ્રિય પાણીપુરી હોય છે, તેઓને પણ હંમેશા આને લઈને તલપાપડ થતા હોય છે. ભાઈ તમારું નામ શું છે? જયભાઈ. જયભાઈ હવે એમ કહું છું કે શું લાગે છે આ વખતે કોણ આવી શકે તેમ છે? બીજેપી આવી. બીજેપી આવશે ચોક્કસથી. તેમણે પણ કહી દીધું છે કે બીજેપી પાર્ટી જ આવી શકે તેમ છે, બાકી બીજું કોઈ આવી નહીં શકે તેવું જ આ દેખાઈ રહ્યું છે. એક બેન જોરદાર ખડીતી કરતા જોવા મળે છે. આવો તેમની પાસેથી જઈએ. આપનું નામ જણાવો. મારું નામ સંગીતા. ચોક્કસથી બેન ચશ્મા પહેરી લો, વાંધો નહીં, સારા જ લાગશે. આ જે અહીંયા જોવા મળે છે માહોલ રાજકારણમાં,
ત્યારે આ વખતે શું લાગે છે, વિકાસ કેવો થયો છે? વિકાસ સારો થયો છે. શિક્ષણના પ્રશ્નો છે? હા, શિક્ષક મારી છોકરી ભણે છે ને. અને આ ગેસના બાટલાને બધા આમ તો મોંઘવારી તો હા મોંઘવારી તો બહુ ઘણી વધી ગઈ છે, અમે શું કરશું? ગેસના બાટલાના 1200 રૂપિયા થઈ ગયા છે. અને તો પછી આ વખતે કોને વોટ આપશો? કારણ કે સવાલ તો અહીંયા ઉભાતી રહ્યા. એ વાત તો સાચી છે, મોદી સરકાર આવે તો પણ કે શું એમાં મોંઘવારી ઘણી બધી વધે છે, એમાં શું કરશું આપણે? ચોક્કસી. હવે આ બીજેપી પાર્ટી ઉમેદવાર બદલ્યા, શું લાગે છે આવી રીતે અચાનક જ ઉમેદવાર બદલે? એટલે એમાં આપણે મોદી સરકારને જોવી છે, એ મોંઘવારીમાં ખાલી વધારો કરે છે, બીજા પાર્ટીને આપણે વોટ દઈને પછી શું કરે છે આપણે? પછી માહિતી તો લેવી પડે ને થોડી ઘણી. બીજા પાર્ટી કઈ રીતે કામ કરે છે એ પ્રશ્ન અહીંયા આ મહિલાએ કહ્યો. ખૂબ જ સરસ મજાની વાત કહી છે, સ્વાભાવિક અને સાચી બાબત કે બીજા લોકો કામ કરશે એની ખાતરી શું છે? કારણ કે આમ આદમી પાર્ટી આમ તો નવી પાર્ટી છે. આ જુઓ, કચ્છની ઓળખ સમાન અહીંયા ઉઠપણ છે. આ આ આ ભુજનો નજારો જોવા મળે કે અહીંયા દરેક સ્ટોલ છે, આ રીતે ઉઠગાડી પણ છે, અને આ રીતે અહીંયા લોકો એક સમય પસાર કરવા માટે આવતા હોય છે. અને આ તરફ કેમેરામેનને કહીશ કે આ બાજુ જે કિલ્લો જોવા મળે છે આ પણ ભુજની એક ઓળખ જ છે, અને એટલા જ માટે ભુજ વખણાય છે. કારણ કે મોટા મોટા જે કહેવાય છે કે આ બિલ્ડિંગ્સ છે અને અહીંયા સંસ્કૃતિને વળેલા બિલ્ડિંગ જોવા મળે છે, એટલે કે આ બિલ્ડિંગને જોઈને ચિતાર આપવામાં આવે છે કે ભુજ કેટલું સમૃદ્ધ છે, ભુજ કેવું છે. અને આવો જઈને ત્યાં જઈને, કારણ કે સાંજનો સમય છે, પરિવાર સાથે લોકો સમય પસાર કરે છે, અને ત્યારે ખરેખર એક આનંદ વાળો સમય છે. અહીંયા એક બા બેઠા છે, તેમની પાસે સૌપ્રથમ જવા માંગીશ, કારણ કે વડીલોનો મુદ્દો મહત્વનો હોય છે. બા, તમારું નામ શું છે? મારું નામ છે ચંચળબેન. ચંચળબા, આ વખતે બીજેપી પાર્ટી કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોણ આવી શકે એવું છે? હવે જો ઈ તો જેના નસીબ હશે એને મળશે, ઈ આવશે. અમે કોઈ પક્ષમાં નથી, અમે તો પત્રકારત્વનું કામ કરીએ છીએ બા. સારું સારું, ભલે ભલે, ચોક્કસ ચોક્કસ. અહીંયા બીજા પણ વડીલ છે, આપનું નામ જણાવો. મારું નામ જયવંતી વસંતલાલ ગજ્જર. શું લાગે છે અહીંયા કોણનો દબદબો જોવા મળે છે, બીજેપી પાર્ટી કે કોંગ્રેસ નો? ભાજપનો. ભાજપનો. હવે ભાજપને વોટ આપવાનો છે કે પછી કોંગ્રેસ છે કે પછી અન્ય પાર્ટીને? અમે ભાજપને જ આપશું. શા માટે ભાજપને વોટ આપવાનો? ભાજપ છે ને આગળ ઘણું કામ કરે છે, અતિશય કરે છે એમ કે કરવાની રીતે, પણ અમુક જણાવરી એવો કરી નાખે છે, પણ છતાં બહુ આગળ વધારી નાખ્યું, કચ્છને ઘણું આગળ વધાર્યું એમ. કચ્છને ઘણું આગળ વધાર્યું. પણ આ ભાજપ પાર્ટીએ તો ઉમેદવાર બદલ્યા છે દર વખત કરતા, શા માટે આવું કર્યું હશે? એ તો હવે મને નથી ખબર બેટા કે શું શું કામ કર્યું હશે. એટલે અમે હજી નથી બદલ્યા, અમે ભાજપમાં જ વર્ષોથી વર્ષોથી જે વોટ આપતા હોય છે ભાજપમાંથી, એટલે બીજી જગ્યાએ તેઓની ઈચ્છા નથી. અહીંયા એક કપલ છે, ખૂબ જ સુંદર કપલ છે, તેમની પાસેથી જઈએ. આપનું નામ જણાવો. દેવેન્દ્ર શાહ. દેવેન્દ્રભાઈ, શું લાગે છે આ વખતે બીજેપી પાર્ટી કોંગ્રેસ કોણ આવી શકે? ભાજપ. ભાજપ જ આવશે. ભાજપ જ આવી શકે, એવા તો કયા મુદ્દા છે અહીંયા કે જેના કારણે ખરેખર અહીંયા દરેક લોકો બીજેપી પાર્ટીને વોટ આપી શકે તેમ છે? ભાજપ સિવાય કઈ ઉદ્ધાર જ નથી. ભાજપ એક જ ઈજ પાર્ટી બરોબર છે અત્યારે, કોઈ એવો કરી શકે એમ છે નહીં. કોંગ્રેસ વ્યક્તિએ બરોબર છે. કેટલાક કપલો પણ અહીંયા જોવા મળે છે. કેમેરામેન ને કહીશ કે અહીંયાની આ કિલ્લા સમાન જે જોવા મળતી બાબતો, પેલા ખૂણામાં એક દાદા છે જે ફોનમાં વાત કરે છે, પરંતુ તેમની એક સહજતા જોવા મળી રહી છે, અને તેમની પાસે જઈએ કે તેઓ શું ઈચ્છે છે. આપનું નામ તો જણાવો. ભાસ્કર એમ રાવલ. શું લાગે છે હું આ વખતે કોણ આવી શકે તેમ છે? શેમાં? બીજેપી પાર્ટી કે પછી કોંગ્રેસ? બીજેપી આવશે. કેમ કો બીજેપી પાર્ટી આવી શકે? અત્યારે આટલા વર્ષથી એક બીજેપી કામ કરે છે, કામ બરોબર કરે છે, એનું દેખાય છે. એટલે ફોનમાં પણ બીજેપી પાર્ટીનું
કેમેરામેન ને એ બતાવવા માંગીશ કે અત્યારે સાંભળે છે ને તો એ બીજેપી પાર્ટી નું સાંભળે છે અને આ તેમની એક અલગ બાબત કે અહીંયા બીજેપી પાર્ટી ની ચર્ચા થતી જોવા મળે છે આના જેવા તો કોઈ થિયા નથી અત્યાર સુધી થશે નહીં શું કામ કે એને નાનપણથી એમાં બધું નાનપણથી બધું બતાવે જો ઉપર બધું લખેલું હોય બધું દેખ હાઉ 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 મોદી બીકેમ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા રીઅલ સ્ટોરી એક આના જેવો કોઈ વ્યક્તિ એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવો કોઈ વ્યક્તિ બીજો કોઈ આવી શકે તેમ નથી પડી નથી પ્રજા સિવાય પ્રજાનું જે બધું કરે છે પોતાનું કંઈ નહીં પ્રજાનું જે કરે છે બીજા કોઈનું કશું નહીં એટલે ઘણા બધા પ્રશ્નો ચોકસી દાદા હા પ્રજા માટે જે કંઈ કરવું પડે એ બધું કરે છે અને પોતે એને સ્ટેટસ પ્રમાણે રહેવું પડે એટલે રહે છે પોતે સ્ટેટસ રીતે રહેવું પડે એ રીતે રહેવાનું અહીંયા ચોકસી દાદા ઇન્ટરનેશનલ આપણો કેટલો ભારતનો માન વધી ગયું છે અત્યારે પેપરોમાં વાંચીએ છીએ ત્યારે આપણે એમ લાગે કે એને કેટલું કર્યું છે ચોકસી એટલે કે પ્રજાના માટે હંમેશા કામ કરતા લોકો જોવા મળે છે અહીંયા પણ સિનિયર સિટીઝનના લોકો જોવા મળે છે વડીલો જોવા મળે છે ખરેખર દરેક જગ્યાએ અહીંયા એક અલગ જ બાબત જોવા મળે છે કે ઠેઠર સિનિયર સિટીઝન વધારે જોવા મળે છે વડીલો અહીંયા બેસીને ચર્ચા કરતા હોય છે સાંજનો સમય સામે હમીરસર તળાવ અને આહલાદક નજારો અનુભવતા અને કહેવાય છે કે જે તળાવને જોઈ જોઈને ખરેખર એક અલગ જ આનંદદાયક સ્થિતિ ઊભી થઈ રહી છે એવા જ અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અહીંયાથી પણ જઈએ કે તેઓ શું ઈચ્છે છે તેઓ શું વિચારે છે આપનું નામ જણાવો મારું નામ બાદલ ગોઠારી શું લાગે છે કોણ આવી શકે તેમ છે આ વખતે જે પણ આવશે જે પણ આવશે અમારી આશા એક જ રહેશે કે શિક્ષણમાં સુધારો થાય બસ શિક્ષણમાં સુધારો થાય અહીંયા શિક્ષણ અથવા બીજા કયા મુદ્દા એવા છે કે જેના કારણે અહીંયાની પ્રજા વંચિત છે અહીંયા તો ઘણી બધી સમસ્યાઓ છે જ અને બધી પાર્ટી જેમ કે કઈ કઈ સમસ્યા છે જેમ કે શિક્ષણની છે વિકાસની સમસ્યાઓમાં જે કંઈ પણ વિકાસમાં જે કંઈ પણ આવતું હોય બધી જગ્યાએ કંઈક ને કંઈક વિકાસ કરવા જેવું છે જ કંઈક ને કંઈક કહી ન શકાય ચોક્કસ ન કહી શકાય કે આ જ જગ્યાએ કરવાની જરૂર છે એટલે વિકાસ અહીંયા ઘણી બધી બાબતોમાં કરવાની જરૂર છે તેવું અહીંયા કહેવામાં આવી રહ્યું છે આપનું નામ જણાવો મારું નામ ભૂપેન્દ્રસિંહ જાડેજા શું લાગે છે વિકાસ કેવો થયો છે અહીંયા વિકાસની તો ખબર નથી પરંતુ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમારું વિદ્યાર્થી પરિષદનું એક સંગઠન છે જે હાલમાં દરેક નાગરિકોને દરેક તાલુકામાં અમે રથયાત્રા કાઢી છે જેનામાં આપણે દરેક નાગરિકોને સ્પેશિયલ વોટ કરવા માટે એટલે કે કેટલાક જગ્યાએ આપણે એક એક વોટનું મહત્વ હોય છે તો અમે વિદ્યાર્થી છીએ એટલે